નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પાંચ જૂન બે હજાર ઓગણીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર તેમજ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ પ્રથમ સવાલ છે કે તાજેતરમાં ઇન્ટરનેશનલ ડે ઓફ ઇનોસન્ટ ચિલ્ડ્રન વિક્ટીમ ઓફ એગ્રેશન ક્યારે મનાવવામાં આવ્યો તો તાજેતરમાં ઇન્ટરનેશનલ ડે ઓફ ઇનોસન્ટ ચિલ્ડ્રન વિક્ટીમ ઓફ એગ્રીકેશન છે તે ચાર જૂનના રોજ મનાવવામાં આવ્યો છે ઓપ્શન સી છે તે સાચો જવાબ છે મિત્રો આજે ઇન્ટરનેશનલ ડે ઓફ ઇનોસન્ટ ચિલ્ડ્રન વિક્ટીમ ઓફ એગ્રેશન જેને આપણે ગુજરાતીમાં એવું કહી શકીએ કે આક્રમણનો ભોગ બનેલ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ તો આક્રમણ એટલે કે વિવિધ પ્રકારના જે યાતના હોય કે વિવિધ પ્રકારની જે આક્રમણ હોય તેના જે વિક્ટીમ એટલે કે ભોગ બનેલ બાળકો તેના માટેનો દિવસ છે ચાર જૂનના રોજ મિત્રો આ જે ઇન્ટરનેશનલ ડે ઓફ ઇનોસન્ટ ચિલ્ડ્રન વિક્ટીમ ઓફ એગ્રેસન છે તે કોના દ્વારા મનાવવામાં આવે છે તો આ દિવસ છે તે યુનાઇટેડ નેશન્સ દ્વારા મનાવવામાં આવે છે અને આની સ્થાપના ક્યારે થઈ હતી તો મિત્રો ઓગણીસ ઓગસ્ટ ઓગણીસો બ્યાસીમાં આની સ્થાપના થઈ હતી અને આ શા માટે મનાવવામાં આવે છે તો જે બાળકોના અધિકારોના રક્ષણ કરવા માટે યુનાઇટેડ નેશન દ્વારા દર વર્ષે ચાર જૂનના રોજ આ દિવસ મનાવવામાં આવે છે તો મિત્રો તમારે આ પ્રશ્નમાંથી તમારે આ બાબત યાદ રાખવી અહીં વાત થઈ છે ઇમ્પોર્ટન્ટ ડે વિશેની તો આપણે જૂન મહિનાના અત્યાર સુધીમાં આવેલા ઇમ્પોર્ટન્ટ ડે વિશે ફટાફટ જોઈ લઈએ તો પ્રથમ હતો પહેલી જૂન તો પહેલી જૂનના રોજ કયો દિવસ મનાવવામાં આવ્યો હતો બે દિવસ હતા જેમાં એક હતો ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ જેની થીમ હતી ઓનર યોર પેરેન્ટ્સ એટલે કે તમારા માતા પિતાને માન આપો પહેલી મેના પહેલી જૂનના રોજ બીજો પણ એક દિવસ હતો જે હતો વિશ્વ દૂધ દિવસ તો તે પણ તમારે યાદ રાખવું હવે દૂધ પરથી એક વસ્તુ યાદ રાખી લેવાની કે સફેદ ક્રાંતિના જનક કોણ છે પરીક્ષામાં પૂછાય છે તો સફેદ ક્રાંતિના જનક પૂછાય તો તે આવે છે ડૉક્ટર વર્ગીશ કુરિયન યાદ રાખજો મિત્રો ડૉક્ટર વર્ગીશ કુરિયન છે તે સફેદ ક્રાંતિના જનક કહેવાય છે ત્યારબાદ આપણે ત્રીજી મેના ત્રીજી જૂનના રોજ એક દિવસ મનાયો છે જે છે વર્લ્ડ બાયસિકલ ડે એટલે કે વિશ્વ સાયકલ દિવસ અને મિત્રો આ જે દિવસ છે તેની શરૂઆત ગયા વર્ષથી જ થઈ છે એટલે કે બે હજાર અઢારથી જ થઈ છે તો તે પણ તમારે આ પ્રશ્નમાંથી યાદ રાખવું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે આપણી આવનારી એક્ઝામ માટે કે ભારતનો પ્રથમ ડાયનાસોર પાર્ક ક્યાં બન્યો છે તો ભારતનો પ્રથમ ડાયનાસોર પાર્ક બન્યો છે આપણા ગુજરાતમાં ઓપ્શન એ સાચો જવાબ છે મિત્રો ગુજરાતમાં આપણા જે બાલાસિનોર છે તે બાલાસિનોરમાં દેશનો પ્રથમ ડાયનાસોર પાર્ક બન્યો છે જે દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોટો પાર્ક છે તેમજ ભારતનો પ્રથમ મોટો ડાયનાસોર પાર્ક છે તે તમારે યાદ રાખવું અને તે કઈ જગ્યાએ બાલાસિનોરમાં બાલાસિનોરમાં રૈયાલી તમને ખ્યાલ હશે પરીક્ષામાં અવારનવાર પૂછાય છે કે બાલાસિનોરમાં રૈયાલી છે ત્યાંથી જ ડાયનાસોરના અવશેષો મળી આવ્યા હતા મિત્રો છત્રીસ વર્ષ પહેલાં યાદ રાખજો છત્રીસ વર્ષ પહેલાં આ જે રૈયાલી છે ત્યાંથી ડાયનાસોરના અવશેષો મળ્યા હતા અને લગભગ દસ હજાર જેટલા યાદ રાખજો દસ હજાર જેટલા ડાયનાસોરના ઈન્ડાના અવશેષો પણ અહીંયા રેલી બાલા બાલાસિનોર ખાતેથી મળ્યા હતા મિત્રો બાલાસિનોરની વાત આવે તો તે કયા જિલ્લાનું મુખ્ય સ્થળ છે તો મહીસાગર જિલ્લાનું એ પણ યાદ રાખવું એવું પણ પરીક્ષામાં પૂછાઈ જતું હોય છે વાત થઈ છે આપણા ગુજરાત રાજ્ય વિશે તો ગુજરાત રાજ્ય વિશે તો તમને બધાને ખ્યાલ જ હશે બધી વસ્તુ છતાં પણ જે પરીક્ષામાં પૂછાય છે અથવા તો પૂછાવા લાયક છે તે વસ્તુ આપણે ફટાફટ જોઈ લઈએ પહેલી જ બાબત આવે ગુજરાતની તો ગુજરાતનો સ્થાપના દિવસ કયો છે તો તે છે એક મે ઓગણીસો સાહીઠ આપણે તાજેતરમાં જ હમણાં જ ગયા મહિનામાં જોયો એક મહિના રોજ બીજા પણ બે ઇમ્પોર્ટન્ટ દિવસ છે ગુજરાત સ્થાપના દિવસ તેમજ મહારાષ્ટ્ર સ્થાપના દિવસ તેમજ મજૂર દિવસ એ પણ તમારે યાદ રાખવું મિત્રો આપણા ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર તમને ખ્યાલ છે અત્યારના હાલના ચીફ મિનિસ્ટર છે વિજય રૂપાણી સાહેબ અને ગવર્નર છે ઓપી કોહલીજી હવે એક બીજી બાબત છે કે ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે તો તે આપણો જિલ્લો છે કચ્છ ગુજરાતનો કહો તો પણ કચ્છ અને ભારતનો કચ્છ જિલ્લો છે તો તે પણ યાદ રાખવું પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે અને સૌથી નાનો જિલ્લો પૂછે તો માહે નામનો એક જિલ્લો છે જે આવેલો છે પુડુચેરીમાં બીજી એક સવાલ છે જે પરીક્ષામાં પૂછાઈ શકતી છે કે બીઓબી આપણું બેંક ઓફ બરોડાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો તે વડોદરામાં આવેલું છે હવે વડોદરાનું યાદ આવે તો વડોદરામાં પણ બીજું એક છે કે ભારતની પ્રથમ રેલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે વડોદરામાં જ આવેલી છે બીજી એક બાબત યાદ રાખો કે આપણી ગુજરાતની વિધાનસભાએ થોડા સમય અગાઉ દુકાનોને ચોવીસ કલાક ચાલુ રાખી શકે તેવું વિધેયક તેવું બિલ પાસ કર્યું હતું વિધાનસભામાં જે પણ યાદ રાખવું મિત્રો દુકાનો ચોવીસ કલાક ચાલુ રાખવાની વાત આવી તો મેં હમણાં તાજેતરમાં જ બે ત્રણ દિવસ પહેલાં વાત કરી હતી કે બીજા એક રાજ્યએ પણ દુકાનો ચોવીસ કલાક ચાલુ રાખી શકે તેવું એક પસાર તેવી વાત કરી છે તો તે રાજ્ય કયું છે તે તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને બતાવવાનું છે ત્રીજી બાબત છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આવનારી પરીક્ષા માટે કે ઈ એસ ઇકોનોમિકલી વીકર સેક્શન જે ટેન પરસેન્ટ અનામત છે તે લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો તે આપણું ગુજરાત રાજ્ય જ બન્યું છે તે યાદ રાખજો મિત્રો આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બીજી એક બાબત રાખવી કે એશિયાની સૌથી મોટી ડેરી અમૂલ ડેરી ક્યાં આવેલી છે તો તે આવેલી છે ગુજરાતમાં આણંદમાં આવેલી છે તો મિત્રો આ બધા જે બાબતો છે તે બધી પરીક્ષામાં પૂછાવાલાયક છે તો તે તમારે યાદ રાખવી તો મિત્રો આ પ્રશ્નમાંથી આટલી બાબત યાદ રાખવી કે તાજેતરમાં ભારતનો પ્રથમ ડાયનાસોર પાર્ક આપણા ગુજરાતમાં બાલાસિનોરમાં રૈયાલી બાલાસિનોરમાં મળ્યો છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં નમ્રતા મેનન કયા રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે તો તાજેતરમાં જ નમ્રતા મેનન છે તેઓ ગોવાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે મિત્રો આજે નમ્રતા મેનન છે તેઓ યોગ ટ્રેનર અને ફિટનસ એક્સપર્ટ છે અને તેમને ગોવાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે છે શા માટે કે યોગનો પ્રચાર થઈ શકે અને યોગ વિશે જાગૃતિ થાય તે માટે તેમને બનાવવામાં આવે છે મિત્રો યોગ વિશે વાત થઈ છે તો યોગ વિશે વાતથી મને એક બાબત યાદ આવે છે કે વિશ્વ યોગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો તે મનાવવામાં આવે છે એકવીસ જૂનના રોજ હમણાં આપણે બે દિવસ પહેલાં આઈ થિંક ગઈકાલે જ ચર્ચા કરી હતી યોગ વિશે કે તાજેતરમાં જ આયુષ મંત્રાલયે યોગા લોકેટર નામની એક એપ લોન્ચ કરી છે યાદ રાખજો યોગા લોકેટર તો જે એપ છે તે એપની મદદથી આપ આસપાસમાં જે યોગા ટ્રેનર હોય યોગા ટીચર હોય કે યોગા સેન્ટર હોય તેની માહિતી તમે મેળવી શકશો તો તે પણ તમારે યાદ રાખવું મિત્રો અહીં તમે વાત થઈ છે યોગાની અને બીજી વાત થઈ છે ગોવાની તો મિત્રો ગોવાની વાત થઈ છે તો ગોવાની વાત થઈ છે તો આપણે એક બાબત યાદ રાખવાની કે તાજેતરમાં જ ગોવા દિવસ મનાવવામાં આવ્યો ગોવાનો સ્થાપના દિવસ કઈ તારીખના રોજ ત્રીસ મેના રોજ તે પણ તમારે યાદ રાખવું ગોવાના ચીફ મિનિસ્ટર છે પ્રમોદ સાવંતજી અને તેનું કેપિટલ છે પણજી અને હાલના તેના ગવર્નર છે મૃદિલા સિન્હા મિત્રો ક્ષેત્રફળની દૃષ્ટિએ વાત કરીએ તો ગોવા છે તે ભારતનું સૌથી નાનું રાજ્ય છે અને આપણી ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષામાં પૂછાઈ ગયો છે આ સવાલ તો તે પણ તમારે યાદ રાખવું તો મિત્રો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં ફોપ્સના રિપોર્ટ અનુસાર દુનિયાનો પ્રથમ અબજોપતિ રેપર કોણ બન્યા છે રેપર મિત્રો અહીંયા વાત થઈ છે રેપરની તો રેપર વિશે તમને ખ્યાલ હશે જ તો રેપર શું હોય છે તો રેપર જે પેલા રેપ સોંગ આવે છે ને દાખલા તરીકે આપણા હની સિંગ છે તેમના જીવત તો તાજેતરમાં જ ફોપ્સનો રિપોર્ટ આવ્યો છે તે અનુસાર દુનિયાનો પ્રથમ અબજોપતિ રેપર બન્યા છે તેમનું નામ છે ઝે ઝેડ આ જે જેડ છે તેઓ દુનિયાના પ્રથમ રેપર બન્યા છે તેઓ અમેરિકાના છે અને તેઓ દુનિયાના પ્રથમ અબજોપતિ રેપર બન્યા છે મિત્રો ફોપ્સની વાત આવે તો આપણને યાદ કરું કે તાજેતરમાં જ આપણે વાત થઈ હતી કે ફોપ્સે દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની લિસ્ટ બહાર પાડી હતી અને તે લિસ્ટ મુજબ સૌથી અમીર વ્યક્તિ કોણ છે તમને બધાને ખબર છે એમેઝોનના સ્થાપક ઝેફ બેઝોસ તે યાદ રાખવું અને તેમાં આપણા ભારતના મુકેશ અંબાણી છે તે કેટલામાં નંબર પણ છે તેરમા નંબર પર આ વાત થઈ ગઈ ફોપ્સની હવે એક બીજું પણ એક લિસ્ટ બહાર પાડ્યું હતું હુરુન યાદ રાખજો હુરુન જે છે તેણે અમીર વ્યક્તિઓની એક લિસ્ટ બહાર પાડી હતી તે મુજબ પણ પ્રથમ નંબર પર તો જેફ બેજુસ છે પરંતુ આપણા મુકેશ અંબાણીજી છે તે મુજબ આઠમા નંબર જ છે ફોપ્સનો એક બીજો પણ રિપોર્ટ હતો જે મુજબ તમને ખ્યાલ હશે કે આપણે ચર્ચા પણ કરી હતી કે સૌથી નાની ઉંમરની સેલ્ફમેડ અમીર વ્યક્તિ કોણ બની હતી તો તે બની હતી કાયલી ઝોનર અને તેઓનો સાનો બિઝનેસ છે કોસ્મેટિકની તમારી કંપની છે અને તેઓ સૌથી અમીર નાની ઉંમરની સેલ્ફમેડ અબજોપતિ બની હતી સ્પોર્ટ રિલેટેડ વાત કરીએ તો સ્પોપ્સે એક બીજી લિસ્ટ બહાર પાડી હતી કે જે સ્પોર્ટના જે માલિકો હોય સ્પોર્ટ ટીમના માલિકો તેમાં સૌથી અમીર વ્યક્તિ કોણ છે તો તેમાં પણ સૌથી અમીર વ્યક્તિ છે આપણા મુકેશ અંબાણીજી તેમની કઈ ટીમ છે મુકેશ અંબાણીની વાત આવે તો આઈપીએલની ટીમ છે ટીમનું નામ શું છે મુંબઈ ઇન્ડિયન અને આઈપીએલ બે હજાર ઓગણીસમાં જ મુંબઈ ઇન્ડિયન જીતી છે કોને હરાવીને ચેન્નઈને હરાવીને અને આ જે મેચ હતી ક્યાં રમાઈ હતી રાજીવ ગાંધી સ્ટેડિયમ ત્રીજી એક બાબત યાદ આવે છે કે હિન્દુજા ગ્રુપ છે જે આપણું ભારતનું તે યુકેના રીચ લિસ્ટમાં વાર ટોપ પર રહ્યું છે યાદ રાખજો યુકે નું જે રીચ લિસ્ટ આવે તેમાં પ્રથમ નંબર પર રહેલું છે હિન્દુજા ગ્રુપ સતત તો મિત્રો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબત યાદ કે તાજેતરમાં રિપોર્ટ અનુસાર પ્રથમ રેપર બન્યા છે તેનું નામ છે ઝેડ જેમને તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં બેડમિન્ટન એશિયાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો તાજેતરમાં બેડમિન્ટન એશિયાના અધ્યક્ષ તરીકે એન્ટોન આદિત્ય સુબ્રવો આમની નિમણૂક કરવામાં આવી છે મિત્રો તેઓની ફરીથી નિમણૂક કરવામાં આવી છે પહેલાં તેઓ જ હતા અને ફરીથી તેમની નિમણૂક કરવામાં આવી છે તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો આ છે આ છે એન્ટોન આદિત્ય સુબ્રવો તેઓ મિત્રો ક્યાંના છે તો તેઓ ઇન્ડોનેશિયાના છે તો તે પણ તમારે યાદ રાખવું મિત્રો અહીં ઓપ્શન બી છે ગ્રેહામ બ્રીડ તો તમે મારા કરંટ અફેર જોતા હશો તો તમને ખ્યાલ હશે આપણે આમની ત્રણથી ચાર વાર ચર્ચા કરી ચૂક્યા છીએ તેઓ આપણા ભારતના પુરુષ હોકી ટીમના કોચ બન્યા છે ક્યાંથી છે તેઓ ઓસ્ટ્રેલિયાના છે ઓપ્શન સી છે ડ્રેગન મહેલો વીક તો ડ્રેગન મહેલો છે તેઓ આપણા ભારતના વોલીબોલ ટીમના કોચ બન્યા છે અને તેઓ ક્યાંથી છે તો તેઓ છે સર્બિયાથી તો તે પણ તમારે યાદ રાખવું મિત્રો આજે બેડમિન્ટન ઇન્ડિયા એશિયા છે તેની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો બાસઠમાં થઈ હતી અને તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તેનું હેડક્વાર્ટર છે મલેશિયા તો તે પણ તમારે યાદ રાખવું મિત્રો અહીંયા બેડમિન્ટનની વાત થઈ છે તો બેડમિન્ટનની વાત આવે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણા જે નોવક જોકોવિચ છે જેઓ તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યું છે તેઓ અત્યારે નંબર વન ખેલાડી છે એ પણ તમારે યાદ રાખવું અને તાજેતરમાં જ બેડમિન્ટન એશિયાની ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી મિત્રો ખ્યાલ યાદ કરો ચીનના હુવાનમાં ચીનમાં તાજેતરમાં જ ઘણી બધી આ જે ચેમ્પિયનશિપ કહીએ તે બધી યોજાઈ હતી અને તેમાં કોણે જીતી હતી કેન્ટો મોમોટે જીત્યો હતો જેઓ જાપાનના પ્લેયર છે તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબત યાદ રાખવી કે તાજેતરમાં જ બેડમિન્ટન એશિયાના અધ્યક્ષ તરીકે એન્ટોન આદિત્ય સુબ્રોની નિમણૂક થઈ છે જેવો તમે ઇમેજમાં અહીંયા જોઈ શકો છો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યને ડબલ્યુ એચ ઓ એવોર્ડ આપવામાં બે હજાર ઓગણીસ આપવામાં આવ્યો છે તો તાજેતરમાં જ રાજસ્થાન રાજ્યને ડબલ્યુ એચ ઓ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે તે તે કોને આપવામાં આવ્યો છે તો રાજસ્થાન રાજ્યના મેડિકલ અને સ્વાસ્થ્ય વિભાગને તેઓની તંબાકુ નિર્ણ નિયંત્રણની જે ઉપલબ્ધિઓ હોય તેના માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેમને એવોર્ડ આપ્યો છે તો તે તમારે યાદ રાખવું અને રાજસ્થાન જ એક એવું રાજ્ય છે જેના સ્વાસ્થ્ય વિભાગને સ્વાસ્થ્ય વિભાગને જે દેશની એકમાત્ર સરકારી એજન્સી કહી શકે જે તંબાકુ મુક્ત પહેલ માટે સન્માનિત કરવામાં આવ્યું હોય યાદ રાખજો પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે મિત્રો અહીંયા વાત થઈ છે તંબાકુ રિલેટેડ તો તંબાકુ રિલેટેડ વાત થઈ છે તો તમારે યાદ રાખવું કે તાજેતરમાં જ આપણે વર્લ્ડ નો ટોબેકો ડે મનાવ્યો હતો ક્યારે મનાવ્યો હતો એકત્રીસ મેના રોજ તો તે તમારે યાદ રાખવું અને તાજેતરમાં જ રાજસ્થાને ઈ સિગરેટ પર પ્રતિબંધ મૂક્યો હતો આપણે એ બે ત્રણ દિવસ પહેલાં જ વાત થઈ હતી ઈ સિગરેટ પર પ્રતિબંધ મૂકવા વાળું રાજ્ય બન્યું છે તાજેતરમાં રાજસ્થાન બીજો એક પ્રશ્ન છે બીજી એક બાબત છે કે આઠમી એશિયન યુવા હેન્ડબોલ ચેમ્પિયનશીપ રાજસ્થાનના જયપુરમાં યોજાવાની છે જે રાજસ્થાનનું કેપિટલ છે પિંક સિટી તરીકે ઓળખાય છે લગભગ ઓગસ્ટની આસપાસ છે હજુ કન્ફર્મ નથી થયું બીજા એક નામ છે રવિન્દ્ર ભટ્ટ તમને આઈ થિંક ગોખાઈ ગયું હશે તમે હવે ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો પણ યાદ રહી જશો તો તમે મારા કરંટ અફેર ડેલી જોતા હશો તો રવિન્દ્ર ભટ્ટ છે તેઓ તાજસ્થાનમાં રાજસ્થ તાજેતરમાં રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા છે બીજી એક બાબત જોઈએ કે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે રાજસ્થાન અને સૌથી નાનું રાજ્ય હમણાં જ વાત કરી ગોવા આ વસ્તુ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે બીજી એક બાબત છે કે પંચાયતી રાજ શરૂ કરવાવાળું પ્રથમ રાજ્ય કોણ તો રાજસ્થાન પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવામાં આવે છે ચોવીસ એપ્રિલના રોજ મનાવવામાં આવે છે તો આ બધી બાબત છે મિત્રો તે તમારે યાદ રાખવી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વાત થઈ છે રાજસ્થાનની તો રાજસ્થાનનું કેપિટલ કીધું હમણાં જયપુર તેના સીએમ છે અશોક ગેહલોત અને તેના ગવર્નર છે કલ્યાણ કલ્યાણસિંઘજી મિત્રો અહીં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે તો તમને યાદ રહેવું જોઈએ કે સાત એપ્રિલના રોજ યાદ રાખજો સાત એપ્રિલના રોજ વર્લ્ડ હેલ્થ ડે મનાવવામાં આવે છે તો સાત એપ્રિલના રોજ કેમ મનાવવામાં આવે છે કેમ કે સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી જેનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે જીનિવા સ્વિટરલેન્ડમાં આવેલું છે અત્યારના તેના પ્રમુખ કોણ છે ટેડ્રોસ અદનો યાદ રાખજો ટેડ્રોસ હેદનો તેના હાલના પ્રમુખ છે હવે મિત્રો બીજું એક તમને નામ યાદ રહેવું જોઈએ થોડી બાબત યાદ રહેવી જોઈએ કે આર્જેન્ટિના અને અલ્જીરિયા છે તેઓને ડબલ્યુ એચ ઓ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મેલેરિયા મુક્ત જાહેર કર્યા હતા તો તે પણ યાદ રાખવું મેલેરિયાનું નામ યાદ આવે તો તમારે યાદ રાખવું કે પ્રથમ રસી મેલેરિયાની પ્રથમ રસી કઈ જગ્યાએ શોધાઈ હતી મલાવી કરીને એક દેશ છે ક્યાંનો છે આફ્રિકા ખંડનો દેશ છે ત્યાંથી શોધાઈ હતી અને મેલેરિયાની વાત થઈ જાય તો મેલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે પચીસ એપ્રિલના રોજ વર્લ્ડ મેલેરિયા દિવસ મનાવવામાં આવે છે અને આ વખતની તેની બે હજાર ઓગણીસની થીમ હતી ઝીરો મેલેરિયા સ્ટાર્ટ વિથ મી બીજી એક બાબત છે કે વિશ્વની પ્રથમ વિશ્વના પંદર જે પ્રદૂષિત શહેરો છે વિશ્વના પંદર સૌથી વધારે પ્રદૂષિત શહેરો છે તેની સૂચિમાં કાનપુર પ્રથમ આવ્યું હતું અને આ લિસ્ટ પણ કોણે જાહેર કર્યું હતું ડબલ્યુ એચ એ કાનપુર છે તે પ્રથમ નંબરે આવ્યું હતું મિત્રો આ પંદર શહેરમાંથી ચૌદ તો ભારતના જ હતા તો તે પણ યાદ રાખવું બીજું એક નામ છે કે સૌમ્યા સ્વામિનાથન તો એ તમને નામ યાદ રાખવું પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તેઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ વૈજ્ઞાનિક બન્યા હતા તેઓ ભારત તરફથી છે ભારત માટે ગર્વની વાત છે તો મિત્રો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી કે તાજેતરમાં જ રાજસ્થાન રાજ્યને ડબલ્યુ એચ ઓ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવોર્ડ બે હજાર ઓગણીસમાં આપવામાં આવ્યો હતો તંબાકુ નિયંત્રણની તેમની ઉપલબ્ધિઓ માટે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં જ ફાઇવ પરીક્ષણ શરૂ કરવાની ઘોષણા કોણે કરી તો તાજેતરમાં જ રવિશંકર પ્રસાદ છે તેઓએ ફાઈવ પરીક્ષણ શરૂ કરવાની ઘોષણા કરી છે મિત્રો આજે રવિશંકર પ્રસાદ છે તેઓ તાજેતરમાં જ આપણા દૂરસંચાર મંત્રી તરીકેના પદનું ગ્રહણ કર્યું હતું અને જેવું જ તેઓએ પદ ગ્રહણ કર્યું તરત તેઓએ કીધું કે જે ફાઇવ જી પરીક્ષણ માટે એટલે કે ફાઇવજી સ્પેક્ટ્રમની તાજેતરમાં જ પરીક્ષણ કરવામાં આવશે કેટલા ટાઈમમાં કરવામાં આવશે તો સો દિવસની અંદર કરવામાં આવશે તે પણ તમારે યાદ રાખવું પરીક્ષામાં એવું પણ પૂછાઈ શકે છે મિત્રો તમે ઇમેજમાં અહીં જોઈ શકો છો આ છે આપણા રવિશંકર પ્રસાદ દૂરસંચાર મંત્રી તો તે પણ તમારે યાદ રાખવું જોઈએ નેક્સ્ટ પ્રશ્ન બીજો એક સવાલ છે ડબ્લ્યુએચ રિલેટેડ કે તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક્સટર્નલ ઓડિટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક્સટર્નલ ઓડિટર તરીકે નિમણૂક કરવામાં આવી છે રાજીવ મહર્ષિની જેઓ આપણા કેગ છે યાદ રાખજો તો કેક છે કેક છે અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે રાજીવ મહર્ષિ જેઓ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે કેક છે જેને આપણે આપણે ગુજરાતીમાં શું કહી શકીએ મહાલેખા પરીક્ષક તો તેમની નિમણૂક કરવામાં આવેલી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક્સટર્નલ ઓડિટર તરીકે તો તે તમારે યાદ રાખવું મિત્રો અહીં ઓપ્શન છે બી અજીત ડોવાલ એટલે કે અથવા તો ડોવાલ તો અજીત ડોભાલ છે તેઓ કોણ બન્યા છે આપણી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બન્યા છે તાજેતરમાં જ આપણે ગઈકાલે આઈ થિંક વાત કરી હતી ત્યારબાદ છે ઓપ્શન સી મનીષા કુલશ્રેષ્ઠ તો મનીષા કુલશ્રેષ્ઠ છે તેઓને બે હજાર અઢારનો બિહારી પુરસ્કાર આપવામાં આવ્યો હતો તેમનું એક સ્વપ્ન પાસ કરીને એક ગ્રંથ છે કે તમે સાહિત્ય કૃતિ કહી શકો તેના માટે અને જે મનીષા કુરુશ છે તેઓ ક્યાંથી બિલોંગ કરે છે રાજસ્થાનથી મિત્રો આ જે બિહારી પુરસ્કાર છે તે રાજસ્થાનના લેખકોને જ આપવામાં આવે છે તે પણ તમારે યાદ રાખવું પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જોઈ લઈએ જેમાં પ્રથમ સવાલ છે કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા આ ગીતના લેખક કોણ હતા તો મોહમ્મદ ઇકબાલ હતા તેઓએ આ ગીત લખ્યું હતું સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા ત્યારબાદનો સવાલ છે કે દિલ્હીના કયા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરી હતી તો અલ્લાઉદ્દીને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરી હતી ત્યારબાદનો સવાલ છે કે દુનિયામાં સૌથી વધારે ગરમી ક્યાં પડે છે મિત્રો અત્યારે આ વર્ષે સખત ગરમી પડી રહી છે ભારતમાં તો આ પ્રશ્ન મેં એના માટે લીધો છે કે આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે તો દુનિયામાં સૌથી વધારે ગરમી પડે છે તે દેશ છે લીબિયા આફ્રિકા ખંડમાં આવેલો છે ત્યાં લગભગ થી અઠ્ઠાવન ડિગ્રી સત્તાવન અઠ્ઠાવન ડિગ્રી જેવું તાપમાન ત્યાં પડે છે મિત્રો એક પ્રશ્ન છે તમારા માટે કે આપણી જે ચામડી છે તે કેટલા ડિગ્રી સેલ્સિયસે બળવાની શરૂ કરે છે જે મિત્રોનો આનો જવાબ આવડે તેઓ મને કમેન્ટ બોક્સમાં લખીને બતાવશે તો નેક્સ્ટ પ્રશ્ન છે કે હાલમાં કાર્યાન્વિત લોકસભા કેટલામી લોકસભા છે મિત્રો આ સવાલ જ્યારે પૂછાયો હતો લગભગ બે ત્રણ વર્ષ પહેલાં ત્યારે કઈ લોકસભા ચાલતી હતી સોળમી અને અત્યારે જે આવી તે કેટલામાં નંબરની છે સાતમી એટલે આપણો ઓપ્શન ડી છે તે સાચો જવાબ બની શકે આવો સવાલ બેઠો સવાલ પરીક્ષામાં પૂછાઈ શકે છે ત્યારબાદનો સવાલ છે કે આગ બુઝાવવા માટે કયો ગેસ વપરાય છે તો મિત્રો આગ બુઝાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે ઓપ્શન સી સાચો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર છે સી ઓુ કાર્બન મોનોક્સાઇડ નું અનુષત્ર છે સી ઓ એ પણ યાદ રાખજો મિત્રો તમને વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલ ને જરૂર કરજો મિત્રો ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ જોઈ લઈએ જેમાં પ્રથમ સવાલ છે કે તાજેતરમાં વિશ્વ દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હમણાં જ આપણે ચર્ચા કરી એક જૂનના રોજ દર વર્ષે વિશ્વ દૂધ દિવસ મનાવવામાં આવે છે ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં નીચેનામાંથી કયું નવું મંત્રાલય બનાવવામાં આવ્યું છે તો જલ શક્તિ મંત્રાલય બનાવવામાં આવ્યું છે તમારે મને જવાબ આપવાનો છે કે આ મંત્રાલય આ મંત્રાલય જે બનાવવામાં આવ્યું છે તેના કેબિનેટ મંત્રી કોણ છે આપણે ચર્ચા કરી હતી જ્યારે આ પ્રશ્નની વાત થઈ ત્યારે મિત્રો ગઈકાલના કરંટ અફેરમાંથી કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો આપણે લીધેલા છે જેના જવાબો તમારે મને આપવાના છે જેમાં પ્રથમ સવાલ છે કે તાજેતરમાં વિશ્વ સાયકલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો જે લોકોને જવાબ આવડે તેવો કમેન્ટ બોક્સમાં લખીને બતાવશે આ જ આપણે આની ચર્ચા કરી ચૂક્યા છીએ ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં જ કોને મેક્સિકોના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે જે મિત્રોનો જવાબ આવડે તેઓ મને કમેન્ટ બોક્સમાં લખીને બતાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફરે જનને નોલેજના સવાલને જવાબ મિત્રો હું આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો સોશિયલ પ્લેટફોર્મ પર શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાજુમાં આવેલ નોટિફિકેશન ને પણ પ્રેસ કરજો જેથી હું જ્યારે પણ નો વિડીયો અપલોડ કરાવું તેની માહિતી તરત તમારા સુધી પહોંચી જાય તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે